नमस्कार मित्रों, आज अपने दसमा धोरण इंग्लिश नु पेपर सॉल्व करवा जई रहा छे के जे 8 एप्रिल 2022 नु छे। सेक्शन ए अने बी आमा सॉल्व करशू। सेक्शन सी अने डी ए बीजा वीडियो नी अंदर मुकाई गया छे, एटले न जोया होय तो ग्रामर ना सेक्शन अलग वीडियो में छे। पहलो क्वेश्चन है, वेन डीड द पंचायत पास अ रिजोल्यूशन, एटले पंचायते क्यारे ठराव पसार कर्यो हतो। तो द पंचायत पास्ड अ रिजोल्यूशन इन 2008। पास में आईडी लगावा। हाउ मेनी मेम्बर्स वेर देर इन द टीम फॉर कलेक्टिंग मनी, तो देर वर 11 मेम्बर्स इन द टीम फॉर कलेक्टिंग मनी। एना पछीनो पेरेग्राफ है, वॉट डीड द सेल्समेन डेमोन्स्ट्रेट, एटले सेल्समेने शेनो डेमो आव्यो हतो। तो द सेल्समेन डेमोन्स्ट्रेटेड द गेट ग्रीप मूवमेंट एंड सम प्रोग्राम फंक्शन। वॉज प्रेम चोपरा सेटिस्फाइड विथ द डील, तो के यस, प्रेम चोपरा वॉज सेटिस्फाइड विथ द डील। અને લાસ્ટ સેન્ટેન્સમાં આપેલું છે, પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, એટલે યસ કરવાનું। ધ એન્જલ વેન્ટ વાળો પેરેગ્રાફ છે, હુ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર, તો ફર્સ્ટ લાઇનમાં જો રહ્યું એન્જલ, ધ એન્જલ પહેલા બે શબ્દો જ છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર, તો ફર્સ્ટની અંદર શું આવશે એન્જલ, આ હુ કાઢીને જગ્યાએ એન્જલ મૂકીને જોડી દેવાનું। અકોર્ડિંગ ટુ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ ઇન્ડ્યોર બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, એટલે તર્ક પણ કરી શકે છે, શું કરી શકે, કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, મધર કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, જો નીચે શબ્દોમાં અંડરલાઇન કરેલી છે, મધર કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, આ બે વસ્તુ છે, તર્ક કરી શકે છે, બરાબર, બાંધછોડ કરી શકે। ચાલ એના પછી છે, વાય વોઝ દેવ્યાની અપસેટ, એટલે શા માટે દેવ્યાની અપસેટ હતી, તો દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિધાઉટ હિમ, સો દેવ્યાની વોઝ અપસેટ। દેવ્યાની કચ્છની રાહ જોતી હતી પણ ગાયો છે એના વગર આવી હતી, તેથી દેવ્યાની અપસેટ હતી। વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટ હર ફાધર, તો દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર, ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, કચ્છને પાછો લાવો, હું એની વગર જીવી શકું તેમ નથી। ફ્રોમ વેર હેડ ધ બ્લેન્ડફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ, બ્લેન્ડફોર્ડને તેનું એડ્રેસ ક્યાંથી મળ્યું હતું, તો બ્લેન્ડફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ફ્રોમ અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, બ્લેન્ડફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ફ્રોમ અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી। હુમ હેડ બ્લેન્ડફોર્ડ રિટર્ન અ લેટર, તો બ્લેન્ડફોર્ડ હેડ રિટર્ન અ લેટર ટુ મિસ મેનિલ, હોલિસ મેનિલ, બરાબર, બ્લેન્ડફોર્ડ હેડ રિટર્ન અ લેટર ટુ હોલિસ મેનિલ લખવાનું છે, યાદ રાખજો। પછી આપણે જે શોર્ટ નોટ આપી હતી અરુણ કૃષ્ણમૂર્તિની, શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે, એના પછી છે ટ્રુ ફોલ્સનો મિનિંગ જો। ટ્રુ ફોલ્સ છે એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે, ફાયર વર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન, એ ફોલ્સ છે, ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, બરાબર। પછી હિલન વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર્સ ઓફ આર્ટ્સ, એ ટ્રુ છે। ડિસ્ટન્સ ઇઝ બેરિયર ઇન એ કમ્યુનિકેશન, ફોલ્સ છે, ડિસ્ટન્સ ઇઝ નોટ અ બેરિયર, નોટ નોટ હોય તો સાચું પણ, ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ, તો એ ટ્રુ છે। 25 વર્ષથી પ્રયત્ન કરતા, યાદ રાખજો, 25 વર્ષથી, ત્યારે 21 લાખ પછી એમણે ભેગા કર્યા હતા, 25 વર્ષથી રેલવે સ્ટેશન બાંધવા માટે પ્રયત્ન કરતા। ચાલે હવે 16 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ઇઝ મધર, તો પોએટ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય, એટલે રડીશ નહીં, જસ્ટ લેટ હિમ ફાઇન્ડ હિઝ વે, હિઝ કે હર જે આવતા હોય તે। હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ, કવિ કોની સાથે વાત કરી રહ્યા છે, ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મોમ અથવા હિઝ મધર, બરાબર, અને કવિત્રી હોય તો હર લખવાનું। ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ડિફીટ, ડિફીટ એટલે પરાજય થાય, અને વિક્ટરી એટલે વિજય થાય, બરાબર, આ એનું વિરોધી છે વિક્ટરી। ચાલો એના પછી, હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટેડ એટ ઓથરેસ, લેખિકા સામે કેટલા વિદ્યાર્થીઓ તાકીને જોઈ રહ્યા હતા, તો એમાં આવશે 35 સ્ટુડન્ટ્સ, 35 વિદ્યાર્થીઓ છે, 35 બોયઝ એન્ડ ગર્લ્સ, બરાબર, સ્ટેડ એટ ધ ઓથરેસ। પછી વોટ ડીડ ધ ઓથરેસ ડૂ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, તો ધ ઓથરેસ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, નીચે જોઈ ગઈ હતી બધા વિચિત્ર અજાણ્યા ચહેરાઓને ટાળવા માટે। હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા, ધ સ્માઇલ ઓફ મનીષા વોઝ લાઈક વોર્મ સનશાઇન, ઉષ્માવેરા તડકા જેવું હતું, ધ સ્માઇલ ઓફ મનીષા વોઝ લાઈક વોર્મ સનશાઇન। હુ વેલકમ ધ ઓથરેસ, કોને ઓથરેસને વેલકમ કરી હતી, તો મનીષા વેલકમ ઓથરેસ, મનીષા,
मनीषा नामनी एक स्टूडेंट ने वेलकम करी थी। वेर डीड द टीचर टेल हर टू सीट, टीचरे तेने क्या बेसवा माटे कह्युं हतुं? द टीचर टोल्ड हर करवानुं, द टीचर टोल्ड हर टू सीट नेक्स्ट टू मनीषा, द टीचर टोल्ड हर टू सीट नेक्स्ट टू मनीषा। पछी हु हेज गीवन हिज धीस एडवर्टाइजमेंट, आ एडवर्टाइजमेंट कोणे आपेली छे? तो गणेश बुक डेपो आवशे। फर्स्टनी अंदर शू आवे? गणेश बुक डेपो, एमा 24 आवशे बराबर। गणेश बुक डेपो हेज गीवन धीस एडवर्टाइजमेंट। हाउ मच डिस्काउंट इज गीवन ऑन सेकंड हेन्ड बुक्स? तो 50% डिस्काउंट इज गीवन ऑन सेकंड हेन्ड बुक्स। वेर इज गणेश बुक डेपो सिच्युएटेड? गणेश बुक डेपो इज सिच्युएटेड करवानो, गणेश बुक डेपो इज सिच्युएटेड। पछी नियर गवर्नमेंट हाईस्कूल अंबाजी, आ याद रखो बराबर छे। तो आ आयु 26 नो आंसर छे, नियर गवर्नमेंट हाईस्कूल अंबाजी। ओके चले ने पछी छे, वेन डज द शॉप ओपन, दुकान क्यारे खुले छे? तो द शॉप ओपन्स फ्रॉम 9 AM टू 7 PM मंडे टू सैटरडे बराबर छे। आ 27 नो आंसर थयो। इज द शॉप क्लोज ऑन संडेज? तो नो, द शॉप इज नॉट क्लोज ऑन संडेज, रविवारे सॉरी संडे क्लोज छे ने, हा तो संडे से क्लोज रहेशे सॉरी। यस द शॉप इज क्लोज ऑन संडेज आवशे, यस द शॉप इज क्लोज ऑन संडेज, रविवार बंद रहेशे तो यस लखवानुं छे। ओके चले ने पछी मनीष से आ इंटरव्यू जे छे एनी अंदरथी प्रश्न छे, हु आर टॉकिंग हियर? तो मनीष एंड भावेश आर टॉकिंग हियर, पण वात करी रह्या छे मनीष अने भावेश। पछी विच आर द क्रेश क्रॉप्स, एटले रोकड़िया पाक कया छे? तो द क्रेश क्रॉप्स क्रॉप्स आर बनाना एंड सनफ्लावर, आर कैश कैश क्रॉप्स बनाना एंड सनफ्लावर जो सेकंड लाइन में आपेला छे। पछी फ्रॉम वेर डज भावेश गेट अ लोन? तो भावेश गेट्स अ लोन फ्रॉम पाक धिराण सोसायटी, फ्रॉम पाक धिराण सोसायटी। वेर डज भावेश सेल हिज क्रॉप्स? भावेश सेल्स करवानो, डजनी काढीने सेल्स एस लगावा। भावेश सेल्स क्रॉप्स हिज क्रॉप्स टू एग्रीकल्चर मार्केट, लास्ट लाइनमां सेकंड लास्ट लाइनमां छे। ओके आ रीते मित्रों सी अने डी नो वीडियो अलगथी मुकाई गयो छे। दैट्स ऑल, हैप्पी लर्निंग, हैप्पी शेरिंग, थैंक यू वेरी मच। वीडियो गमे तो शूँ करवानू तमने नहीं कहूँ, बिकॉज यू आर ग्रेट गुजू गाइज़।